गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? हवे आपणे चेप्टर नंबर 14 માં આગળ અભ્યાસ કરીએ વાયુ પ્રદૂષણ। આપણે બધા વાયુનું પ્રદૂષણ તો ધડાધડી ફેલાવતા જોઈએ છીએ, બરાબર છે? ધડાધડી બ્રોકાસ્ટ પણ ઘણી જગ્યાએ થતા હોય છે, પણ વાયુ પ્રદૂષણ શું છે? નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધી રહ્યું છે, દિવસે દિવસે નાઇટ્રોજન અને સલ્ફરના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। લોકોને એવું આમતું પણ થાય કે તેઓના બાળપણથી રહીને અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થાય, અને જે હાલમાં હવાની ગુણવત્તા છે તે પહેલા કરતા ઘણી જ ઘટી ગઈ છે, બરોબર? હવાની ગુણવત્તા કેવી રીતે અસર પામે છે અને આ ગુણવત્તામાં આવેલું પરિવર્તન આપણને અને આ સજીવોને કેવી રીતે પ્રભાવિત કરે છે આપણે જોઈએ। તો અશ્મિબળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થમાં નાઇટ્રોજન અને સલ્ફર બહુ જ ઓછી માત્રામાં હોય છે। કોલસો અને પેટ્રોલિયમ જે છે તેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બહુ જ હોય છે, ઓછી માત્રામાં હોય છે। અને જયારે આ બળતણનું દહન થાય છે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેની સાથે સળગે છે, એટલે ધીરે ધીરે તેના પર સાહેબ નાઇટ્રોજન અને સલ્ફરનું પણ શું થાય છે, દહન થાય છે। પરિણામે દહન થવાથી નાઇટ્રોજન N2+O2 ઓક્સિજન યાદીમાં, પરિણામે N2O2 નાઇટ્રોજન ઓક્સાઇડ થઈ ગયો, સલ્ફર S+O2 એટલે કે S2 સલ્ફર ડાયોક્સાઇડ થઈ ગયો, એટલે આના ઓક્સાઇડ બની ગયો, શું કહેવાય? આને ઓક્સાઇડ કહેવાય। આ નાઇટ્રોજન અને સલ્ફર વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન કરે અને આ વાયુને શ્વાસના રૂપમાં લેવાનું નુકસાનકારક છે, સલ્ફર આપણા શ્વાસમાં જાય તો આપણા માટે કેવું છે, નુકસાનકારક છે। શું છે? સલ્ફર આપણા માટે નુકસાનકારક છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે વાહનોનો ત્યારે તેમાંથી આ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, તેઓ વરસાદના પાણીમાં ભળી જઈને એસિડિક વરસાદ અથવા એસિડ વરસાદ છે। આ સલ્ફર ડાયોક્સાઇડ SO2 છે, એ વરસાદનું પાણી એટલે કે H2O વળી જાય ને એટલે H2SO3 જેને કહેવાય સલ્ફ્યુરિક નહીં પણ રસ એસિડ, સલ્ફ્યુરસ એસિડ। જો અહીંયા 4 આવે ને તો રિક એસિડ અને 3 છે એટલે સલ્ફ્યુરસ એસિડ, બરોબર? જેને એસિડ વરસાદ કહે છે, એસિડ વરસાદ તમે જોઈ હશે મોટે ભાગે જયારે પીળા પીળા ડોટ પડે જમીન પર ત્યારે આ એસિડ વરસાદ થાય છે। અશ્મિ બળતણનું દહન હવામાં નિલંબિત કણની માત્રામાં પણ વધારો કરે, જે પીગળેલા ન હોય એવા કણોની માત્રામાં પણ તે વધારો કરે, અને નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે જેને હાઇડ્રોકાર્બન કહે છે, અને આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણને દૂધનું બનાવે છે। હાલનું જે વાતાવરણ છે તે આના પર આધારિત છે, આ બધા ઘટકોને કારણે ખૂબ જ પ્રદૂષિત વાતાવરણ છે। મોટે ભાગે શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંગણિત થાય, મતલબ કે પાણી હવાના કણોની સાથે જોડાઈ જાય છે, પાણી તે હવાના કણો સાથે સુધી જાય છે, જોડાઈ જાય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો શું થાય, અને ધુમ્મસ કહીએ છીએ, શિયાળામાં જયારે પાણી પણ હવાની સાથે સંગ્રહિત થાય ત્યારે શું કહેવાય, ધુમ્મસ, ધુમ્મસ વાળું વાતાવરણ છે તેવા આપણે કહીએ, અને એમાં ક્યારેક કઈ જવું પડે કે આપણને આપણાથી આગળ જોવા પણ ન મળે, અને તે હવાના પ્રદૂષણની તરફ સંકેત કરે છે, જેટલું ધુમ્મસનું પ્રમાણ વધે તેટલું હવાનું પ્રદૂષણ વધે છે। આ હવાનું પ્રદૂષણ વધવાને કારણે શ્વાસમાં લેવાથી કેન્સર, હૃદય રોગ, એલર્જી જેવા રોગોની સંભાવના વધે, ઘણા વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થી મિત્રો ઘણાને એવી તકલીફ હોય છે કે ઋતુ ચેન્જ થાય, ચોમાસાનો શિયાળો થાય ત્યારે તેમને એલર્જી થઈ જાય, શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, બરોબર? તો આ એલર્જી થવા માટે પણ આ બધા પરિબળો જવાબદાર છે, અને આવા હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો હવાનું શું કહેવાય, તેને
प्रदूषण करे शू कहे हवा प्रदूषण तरीके ओळखवामां तो आज हवा प्रदूषण विषय एसिड वर्षा वायु प्रदूषण अथवा तो हवा प्रदूषण ने कारण जोवा मळे छे। હવે પાણી પાણી શું છે તો પાણી પૃથ્વીની સપાટીનો સૌથી મોટા ભાગ પર આવે છે સૌથી ૭૫% પાણી છે પૃથ્વી સપાટી પર ૭૫% પાણી ૨૫% જમીન ૭૫% પાણી વિપુલ પ્રમાણ છે અને તે ભૂમિઓ પણ હોય છે સપાટી પર પણ હોય છે અને અંદર પણ હોય છે પેટાળમાં પણ હોય છે पानी का केटलू प्रमाण पानी की बाष्प ना स्वरूप में वातावरण में पण मळे એટલે पानी सपाटी पर पण होय पेटाळनी अंदर पण होय અને વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પણ જોવા મળે છે। પૃથ્વીની સપાટી પર મળી આવતું પાણી મોટે ભાગે દરિયામાં અને મહાસાગરમાં હોય છે તે ખારું છે પીવાલાયક નથી આપણે તેને પી શકતા નથી। शुद्ध पानी बरफ स्वरूप बने ध्रुवो पर बरफ थी आच्छादित पहाड़ पर्वत पर मे हिमालय बरफ आच्छादित पहाड़ है अथवा पर्वत है तेना पर आपने मळी आवे छे। भूमिगत पानी नदियों झरणा तळावना पानी शुद्ध हो छता पानी की प्राप्यता विभिन्न स्थानों पर भिन्न भिन्न जमीन सपाटी पर मे એ પાણી ક્યાંથી મળે નદીઓ ઝરણા તળાવમાંથી અને એની પ્રાપ્યતા પણ જુદા જુદા પ્રમાણમાં હોય છે જેની અંદર ભૂમિ સપાટી પર પાણીનું પ્રમાણ ઓછું છે મીઠું પાણી ઓછું છે પણ અને ઉનાળામાં મોટા ભાગના વિસ્તારમાં પાણીની અછત થઈ જાય છે શું થઈ જાય પાણીની અછત જોવા મળે છે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું નથી એમાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણીની પ્રાપ્યતાની વ્યવસ્થા હોતી હતી ત્યાંના લોકોનો ઘણો ખરો સમય ગાળે પાણી લાવવામાં જ રહેતી ગ્રામ્ય વિસ્તાર અને કચ્છના રણ વિસ્તાર એવા પ્રદેશો છે જે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યાંના પ્રદેશના લોકો શું કરે એક ગામથી બીજા ગામ પાણી લાવવામાં જ એમનો મોટાભાગનો સમય પ્રસારિત થઈ જાય છે એટલે એમને જોઈએ તેટલો વિકાસ થતો નથી। આપણા શહેરોની અંદર તો પાણીની પ્રાપ્યતા દરેકને મળી રહે તે માટે મોટી મોટી ટાંકીની વ્યવસ્થા હોય છે મ્યુનિસિપાલિટીની પાણી ટાંકીની હોય છે બરોબર છે બધા જ પ્રાણીઓને પાણીની જરૂરિયાત હોય છે બધી કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે આમ બધી પ્રતિક્રિયાઓ જે આપણા શરીરમાં કે કોષની અંદર થાય છે તે માટે જરૂરી પદાર્થો પાણીમાં ઓગળેલા પદાર્થો છે કે બધા પદાર્થો પાણીની અંદર પડેલા હોય છે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોનું વહન દ્રવ્ય અવસ્થામાં થાય છે એટલે કે આપણે એક ભાગમાંથી બીજા ભાગમાં દ્રવ્યને લઈ જવું હોય તો એ વહન દ્રવ્ય સ્વરૂપમાં થાય છે માટે જીવંત પ્રાણી પોતાને જીવવા માટે તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે આપણે છીએ આપણે જરૂર પડે તરત જ પાણી પી લઈએ છીએ કેમ આપણા શરીરમાં પાણી ઘટી ન જાય તે માટે જો પાણી ઘટી જાય તો તે આપણા માટે બહુ છે નુકસાનકારક છે। સ્થળજ પ્રાણી એટલે કે જે જમીન પર વસવાટ કરે છે તે જીવન ટકાવવા માટે શુદ્ધ પાણીની જરૂરિયાત હોય છે કારણ કે ખારા પાણીમાં મીઠા પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે चलो जी
स्थलज प्राणी ने जीववा माटे शुद्ध पानी जरूरत हो खारा पानी में मीठा नु प्रमाण मीठू ए वधारे होवाने कारणे प्राणी ना शरीर तेने सहन करे जे दरिया नु पानी होय तेमां मीठा नु प्रमाण वधारे एटले आपणे तेने सहन करी शकता नथी एटला माटे प्राणीओ अने वनस्पतिओने पृथ्वी पर जीवता राखवा माटे सरळताथी प्राणी प्राप्तता स्फूर्ति जरूर छे। तमे सामान्य वस्तु विचारो ने के समुद्रनी अंदर रहेनार जे माछली होय ए माछलीने उठाईने जो तमे मीठा पानी में लाई मूको के मीठा पानी मछली ने समुद्र पानी में लाई जाने नाखो तो तरत मृत्यु पाए कारण के सहन त्यान सार न प्रमाण है सहन कर सकते बराबर माटे जुदी जुदी प्रवृत्ति पर आधार राखे પ્રવૃત્તિઓ આપણે જે જોવાની છે ને પ્રવૃત્તિમાં તસ્વીર નથી આવતો બરોબર એ પ્રવૃત્તિ ખરેખર તો પ્રેક્ટિકલી કરવાની હોય પાણીના પ્રમાણની પ્રાપ્યતાને વનસ્પતિ અને પ્રાણીના પ્રકાર અને તેઓની સંખ્યા સાથે સંબંધ છે હા જ્યાં વિસ્તારમાં વનસ્પતિનું પ્રમાણ વધારે હશે તે વિસ્તારની અંદર પાણી પ્રાપ્યતા વધારે હશે જંગલ વિસ્તાર હોય તો જંગલ વિસ્તારમાં પાણી સરળતાથી મળી જાય જ્યારે નદી પર્વતીય વિસ્તારો હોય કે સપાટ મેદાનો હોય તો ત્યાં પાણી સરળતાથી પ્રાપ્ત થતું નથી બરોબર છે કે દરેક જગ્યાએ પાણીની પ્રાપ્યતા કેવી હોય છે જુદી કયા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો મળ્યા તો 200 સેમી વરસાદ વાળા વિસ્તારમાં કે 5 સેમી વરસાદ વાળા વિસ્તારમાં તો આ બધું આપણે માહિતી મેળવવાની છે તો પાણી પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગ કે જે એક વિશેષ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ છે તેની સંખ્યાને માત્ર નિર્ધારિત કરતા નથી કે સંખ્યા પર તે આધારિત છે નહીં પરંતુ ત્યાંના જીવનની વિવિધતાનું પણ નિર્ધારણ કરે છે એટલે જીવન કઈ રીતે નિર્ધારિત છે તેના પર પણ આધાર રાખે છે પણ પાણી પ્રાપ્યતા એકમાત્ર પરિબળ નથી જે તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે બીજા પરિબળો જેવા કે તાપમાન અને ભૂમિની પ્રકૃતિ કે સ્વભાવ પણ મહત્વપૂર્ણ છે પાણી એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે આપણા માટે પણ અને બીજા સજીવ વનસ્પતિ પ્રાણીઓ માટે પણ પાણી એ ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે જે કોઈ પણ સ્થળ જ જીવનની સંભાવના એટલે ત્યાં કેટલા પ્રમાણમાં જીવન શક્ય છે તે પાણીની પ્રાપ્યતાને આધારે કહી શકાય છે અને આધારે કહી શકાય છે પાણીની પ્રાપ્યતા હવે જળ પ્રદૂષણ તો પાણી કીટનાશકો અને ખાતરોને પણ વગાડે છે જેનો ઉપયોગ આપણે ખેતરમાં કરીએ ખેતરોની અંદર વનસ્પતિમાં જે પાક આપણે વાવ્યો હોય તેમાં રોગ ન લાગુ પડે તે માટે આપણે તેમાં ખાતર નાખીએ છીએ કીટનાશક દવાઓ નાખવામાં આવે છે બરોબર ફંગીસાઇડ નાખવામાં આવે તો એ પાણીમાં ઓગળી જાય અને પાણીમાં ઓગળી જવાને કારણે તે જળ પ્રદૂષણ ઉદભવે છે આ પદાર્થને કેટલા પ્રતિશત ભાગ પાણીમાં જાય છે આપણા શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગનો કચરો પણ નદીઓ અને ઝરણાઓમાં સંગ્રહાય છે કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોની ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે આઈસ્ક્રીમ ને બીજી ઘણી બધી ક્રિયાઓ છે જેની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર પણ અસર થાય કેમ કારણ કે બંધમાં રહેલ પાણી જયારે ઉપરથી નીચે પડે ત્યારે એની અંદર ગતિ ઉર્જા હોય ગતિ ઉર્જા કારણે એ પાણીની ઉષ્મામાં વધારો થાય બીજું એ બંધમાં રહેલું પાણી જો કોઈ ટર્બાઇનમાં ભ્રમણ કરીને બહાર આવે તો ગંદુ થાય છે પ્રદૂષિત થાય છે અને પરિણામે પણ તાપમાન વધે છે
ઊંડા જળાશયમાં અંદરના સ્તરનું પાણી ઉપરની સપાટીના પાણી કરતા વધુ ઠંડુ હોય. જળાશયમાં જેમ તમે અંદર જાઓ તેમ પાણી ઠંડુ હોય, સપાટી પરનું પાણી કેવું હશે? ગરમ. કેમ? અને સપાટી પરના પાણી પર સૂર્યની ગરમી હોય છે. આમ જળાશયમાં મળી આવતા સજીવોના પ્રકારને વિવિધ પ્રકારે અસર કરે છે. કેટલાક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. હવે ગરમ પાણી હોય તો અમુક વાર સજીવની વૃદ્ધિ માટે જરૂરી હોય, અમુક વાર તે જરૂરી હોતો નથી. એટલે કેટલાકને નુકસાન પણ પહોંચાડે, કેટલાકને ઉપયોગી પણ છે. તે આ પ્રણાલીમાં આવેલા વિભિન્ન સજીવોના સંતુલનને બગાડી શકે. આમ આપણે નીચેની અસરને જોવા માટે પાણીના પ્રદૂષણ શબ્દનો ઉપયોગ કરીએ. પહેલું, કઈ કઈ જુદી જુદી અસરો થાય? તો જળાશયમાં અનૈચ્છિક પદાર્થનું બળવું, આ પદાર્થો જંતુ આસર કે કાતર હોય શકે, જેનો ઉપયોગ ખેતરોમાં થાય છે, અથવા તો તે કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો જેવા કે પારાના સાર હોય શકે છે. મર્ક્યુરી ખૂબ જ ઝેરી પદાર્થ છે. આ ઝેરી પદાર્થને કારણે પણ આપણને પારાને કારણે આપણે ઝેર રોગો ફેલાય છે. પણ આને કોલેરા ફેલાવવાના બેક્ટેરિયા પણ તેમાં હોય શકે છે. કોલેરાના બેક્ટેરિયા પણ તેમાં હોય શકે છે. ત્યારબાદ નંબર બે, ઇચ્છિત પદાર્થને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઇચ્છિત પદાર્થને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનો શું કરે છે? ઉપયોગ. વાતાવરણમાં જે ઓક્સિજન છે એમાં થોડો ઓક્સિજન પાણીની અંદર પણ ઓગળે છે, અને આ વનસ્પતિ તેનો ઉપયોગ કરે. પરિણામે ઓક્સિજન ઘટાડો જળચર સજીવો પર અસર કરે છે. જળચર સજીવો માટે તે નુકસાન. એટલે જળચર સજીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો જ ઉપયોગ કરે, વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી. તેથી જળાશયમાં રહેલા સજીવો એટલે જળચર સજીવો માટે તે નુકસાનકારક છે. પરિણામે જળાશયમાંથી અન્ય પોષક દ્રવ્યમાં પણ ઘટાડો થઈ શકે. ત્રીજું, તાપમાનમાં પરિવર્તન. તો જળચર સજીવો જે જળાશયમાં રહે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાન અનુકૂળ હોય છે, અને તે તાપમાનમાં અચાનક પરિવર્તન તેમના માટે નુકસાનકારક હોય છે, અથવા પ્રજનન ક્રિયા પર પણ અસર કરે છે. તાપમાનમાં ફેરફાર થાય તો પણ તેમની વિવિધ ક્રિયાઓમાં ફેરફાર થાય છે, અને પ્રાણીના ઈંડા અને ડીમ તાપમાન પરિવર્તન થવા તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોઈએ ભૂમિમાં ખનીજની પ્રચુરતા. તો ભૂમિમાં ખનીજની પ્રચુરતા એટલે એક વિસ્તારમાં સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત કયો છે? ભૂમિ. એટલે ભૂમિ એ વિવિધ સ્ત્રોતોનું નિર્ધારણ કરે છે. પણ ભૂમિ શું છે અને તે કેવી રીતે બને? તો પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપુષ્ઠ કહે છે, અને આ સ્તરમાં મળી આવતા ખનીજ સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વો આપે છે. શું આપે છે? જીવન ઉપયોગી શું આપે છે? તત્વ. પરંતુ જો આ ખનીજ પથ્થરની સાથે સંલગ્ન હોય તો સજીવને મૂર્તિ માટે પ્રાપ્ય થતા નથી. ખનીજો સંલગ્ન હોય પથ્થરની જોડે તો એ ખનીજ આપણે પ્રાપ્ત થતા નથી, સજીવોને પ્રાપ્ત થતા નથી. અને લાખો વર્ષના લાંબા સમયના અંતરે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવ પ્રક્રિયા દ્વારા તૂટી જાય છે, અને તૂટી ગયા પછીના સૌથી છેલ્લે નાના કણ જે ભૂમિ કહેવાય. તો ભૂમિ એટલે શું એવું પરીક્ષા પૂછાય? તો ભૂમિ એટલે શું? તો હજારો અને લાખો વર્ષના લાંબા સમયના અંતે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને જૈવ પ્રક્રિયા દ્વારા તૂટી જાય અને નાના કણોમાં રૂપાંતરણ થાય, અને આ નાના કણોને આપણે શું કહેવામાં આવે છે? ભૂમિ. શું કહેવામાં આવે છે? તેને ભૂમિ તરીકે ઓળખવામાં. હવે ભૂમિનું નિર્માણ કરવા માટે જવાબદાર ઘટકો કયા કયા છે?
तो पहलो सूर्य, पहलो घटक क्यों छे? सूर्य छे, ध्यान रखो। तो सूर्य दिवस दरमियान पत्थर ने गरम करे, जेची के विस्तरण पामे छे, पत्थर गरम थाय फैलाय विस्तरण पामे, अने रात्रि ना समय में आ पत्थर ठंडो थाय अने संकोचन पामे एटले के भेगो थाय छे। वारंवार विस्तरण संकोचन, विस्तरण संकोचन थाय एटले पत्थर तूटी जाय, अने वारंवार थवाथी पत्थर में तिराड पड़े अने अंते मोटो पत्थर तूटीने नाना टुकड़ा में विभाजित थाय। तो मोटे भागे जो पत्थरो तूटी जवानुं कारण छे, ते मोटे भागे पत्थरो तूटी जवानुं कारण आ छे कि मोटा मोटा पत्थरो ए नाना नाना टुकड़ाओमां शुं थई जाय छे, विभाजित थई जाय छे गरमी ठंडी ने कारणे। कोने कारणे? गरमी अने ठंडी ने कारणे ए नाना नाना टुकड़ाओमां विभाजित थाय छे। त्यारबाद हवे आवे छे पाणी। तो शुद्ध तो पानी भूमि नु निर्माण बे रीते करे। पहली रीत, नंबर एक, सूर्य ना ताप थी पत्थर मा रहेली तिराड मा पानी जाय। पत्थर अवळो मोटो होय बरोबर, एनी अंदर तिराड पड़े आ रीते, तो ए पानी एनी अंदर प्रवेशे, एटले अंदर थी घसारो थाय एटले धीरे धीरे आ तिराड भी थती जाय, मोटी थती जाय बरोबर। जो पानी तेमां जमा थाय तो ते तिराड वधारे पहोळी बने छे बरोबर। अने बीजी पहली रीत કે વહેતુ પાણી કઠણ કે મજબૂત પથ્થરને પણ તોડી નાખે, વહેતુ એટલે કઠણ પથ્થરને પણ તોડી નાખે, તીવ્ર ગતિ સાથે વહેતુ પાણી તેની સાથે નાના મોટા પથ્થરને પણ વેળાઈ જાય છે, અને આ પથ્થરો બીજા પથ્થરની સાથે અથડાઈ નાના નાના કણોમાં પરિવર્તિત થાય, અને પાણી પથ્થરના કણને તેની સાથે લઈ જાય છે। આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણી દૂર સ્થાને મળી આવે છે। જુદા જુદા મૂળભૂત પથ્થરો એનાથી દૂર સુધી પથ્થરોનું વહન થાય છે બરોબર। પવન, જે રીતે પાણીમાં પથ્થર એકબીજાની સાથે અથડાવાને કારણે તૂટે છે, તે જ રીતે તીવ્ર પવન પણ પથ્થરને તોડી નાખે, અને પવન પાણીની જેમ જ રેતીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે। પવન પણ પાણીને જેમ પથ્થરને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે, અને પરિણામે આ ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે। સજીવો પણ ભૂમિની બનાવટ પ્રક્રિયાને અસર પહોંચાડે છે, જેમ કે લાઇકેન વનસ્પતિ છે। લાઇકેન એ લીલ અને ફૂલ બંનેના સહજીવનને કારણે જોવા મળે છે। લાઇકેન પથ્થરની સપાટી પર ઉગે, અને જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનો જીવન ચક્ર પૂર્ણ કરે ત્યારે અમૂર્ત પદાર્થને મુક્ત કરે છે। જે પથ્થરની સપાટી તોડીને નાના કણોમાં ફેરવી નાખે અને ભૂમિના એક પાતળા સ્તરનું નિર્માણ કરે છે। ક્યારેક સપાટી મોસ જેવી બીજી નાની વનસ્પતિઓના ઉગતા ઉગવા માટે સક્ષમ હોય, અને તેઓ પણ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે। મોટા વૃક્ષના મૂળ પણ કેટલીક વાર પથ્થરની તિરાડમાં જાય અને તિરાડો વધારે મોટી થતી જાય છે, અને આ રીતે ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે। તમે કોઈ પણ જગ્યાએથી ભૂમિ લેશો નમૂનો, તેની અંદર તમને તેમાં ભૂમિના જુદા જુદા ઘટકો જોવા મળશે, રેતી, કાંકરા, પથ્થર, વનસ્પતિ, બધું જ તેની અંદર તમને જોવા મળે છે। ભૂમિ એક મિશ્રણ છે, તેમાં વિભિન્ન પ્રકારના નાના ટુકડાઓ રહેલા હોય છે, તેઓ સડી ગયેલા સજીવના ટુકડાઓ પણ મળી આવે, જેને હ્યુમસ કહે છે। હ્યુમસ એટલે કે સડતા પદાર્થો, સો સડી જાય, કોઈ પણ સજીવ મૃત્યુ પામે એટલે તે જમીનમાં જતા એટલે ત્યાં સડી જાય, તે સડી ગયેલા સજીવના ટુકડા મળી આવે એટલે હ્યુમસ કહેવાય। તે ઉપરાંત ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે, ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે, જમીનની ગુણવત્તા તેમાં આવેલા હિમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારિત છે। કઈ જમીન સારી છે, કઈ જમીન ખરાબ છે, તેમાં મળી આવેલું હ્યુમસ એટલે વનસ્પતિ કે પ્રાણીઓના ટુકડાઓ,
અને સૂક્ષ્મજીવોને આધારે રેતાળ જમીન હોય તો એમાં એવું ઓછું હોય, કાપવાળી જમીન હોય તો પણ ઓછું હોય, પણ જે કાળી જમીન હોય છે એમાં એવું વધારે, ઢોરાળું જમીન બરોબર, કારણ કે ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા દે છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે તે તેવા પથ્થર પર નિર્ભર રહે છે જેના દ્વારા જમીન બને છે. અને કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, હ્યુમસનું પ્રમાણ કેટલું છે તે બધું જાણવું ખાસ જરૂરી છે. જમીનની ઊંડાઈ કેટલી છે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, કેટલી ઊંડાઈ જઈએ તો જમીન કેવી સારી મળશે તે પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. ભૂમિનું ઉપરનું સ્તર જ્યાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહેવાય. ભૂમિના જુદા સ્તર હશે જેમાં હ્યુમસ અને સૂક્ષ્મજીવો એટલે શું કહેવાય, ઉપરી ભૂમિ. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા અંતરે જે મહત્વનું પરિબળ. હાલની ખેતીમાં જંતુનાશક અને ખાતરનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, તમે જાણો છો. લાંબા સમય સુધી આવા પદાર્થનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો નાશ પામે છે અને જમીનની સંરચનાને નાશ કરે છે. આવા સૂક્ષ્મ વધુ પડતા ખાતરોને વાપરવામાં આવે તો એને કારણે આ સૂક્ષ્મજીવો નાશ પામે, જેમ કે અળસિયા જમીનના પોષક તત્વો પુનઃચક્રીયકરણ શું કરે છે, પુનઃચક્રીયકરણ, અને હ્યુમસ બનાવવા મદદ છે. શું બનાવવા, હ્યુમસ બનાવવા માટે મદદરૂપ થાય છે. પરંતુ આ ખાતરોને કારણે આ અળસિયા શું થઈ જશે, નાશ. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ બિન ઉપજાઉ બની જાય છે. ટકાઉ રીતે એટલે એની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવાનો અને આપણે જે જૈવિક ખાતરો આવે તેનો ઉપયોગ વધારે કરવાનો. જૈવિક ખાતરો એટલે ફળફળાદી, વનસ્પતિ કચરો વગેરેમાંથી જે બનાવવામાં આવે, પ્રાણીઓના છાણમાંથી. ઉપયોગી જૈવિક ઘટકો જમીન પરથી દૂર થવાથી અને સીધા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતામાં નાશ પામે છે. ભૂમિ પ્રદૂષણ ધીરે ધીરે જૈવ વિવિધતા શું થઈ જાય છે, ઘટવા લાગે છે, જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. જમીન જેને આપણે આજે સ્થળ પર જોઈએ છીએ તે લાંબા સમયના અંતે જમીન તરત જ નથી મળતી, તે લાખો વર્ષોની પ્રક્રિયાને પરિણામે ભૂમિને તે સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સાંતે કરવા માટે જવાબદાર હોય શકે. જમીનના નાના ચણો પવન દ્વારા પાણી દ્વારા વહન પામી સ્થાનિત થઈ શકે અને ભૂમિના બધા સ્થળોનું સ્થળાંતરણ થઈ જવાને પરિણામે ઘટકણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. અને આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોત નુકસાન થાય, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહીં હોય છે. પથ્થર પર ત્યારે વનસ્પતિ ઉગે ન ઉગે, વનસ્પતિ હંમેશા ત્યાં ઉગે છે, જમીન પર જ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, જમીન પર જ જોવા મળે છે. હવે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિની અંદર આપણે કઈ જોવા નથી. ત્યારબાદ પછી આવે છે જૈવ રાસાયણિક ચક્ર, જે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.